वावना कांग्रेस ना धारासभ्य गेनीबेन ठाकुर ना भाई रमेशजी ठाकुर दारू पीधेली हालत में दारू साथे मळी आव्या जे मामले दियोदर डीवाईएसपी डीटी गोहिले निवेदन आप्यु। दियोदर डिविजन द्वारा गईकाले प्रोहिबिशन ना 31 केसो करवामां आवेला छे। भाबरना अबासणा खाते प्रहलादजी ठाकुर नामनो इसम पोताना रहेणांकमां गैरकायदेसर दारूनो धंधो करतो होवानी बातमी मळता एलसीबीए पंचोने साथे राखीने रेड करी हती। ज्यां प्रहलादजीना घरनी आगळ रहेली तेनी दुकानमांथी विदेशी दारूनी 4 बॉटलो मळी आवी हती। जो के प्रहलादजी घरे न मळता पोलीसे दारू कब्जे कर्यो हतो। प्रहलादजी ठाकोरनी दुकान आगळथी वावना धारासभ्य गेनीबेन ठाकोरनो सगो भाई रमेशजी ठाकोर लथड़ती दारू पीधेली हालतमां मळी आव्यो हतो। गेनीबेनना भाईने झड़पी लेता तेनी पासेथी विदेशी दारूनी 2 बॉटलो मळी आवी हती। रमेशजी ठाकोर दारू पीधेली हालत में छाटका बनेल होय तेमनुं ब्लड सैम्पल लईने परीक्षण माटे एफएसएल में मोकल्युं छे। रमेशजी ठाकोर नी भाबर पोलीसे अटकायत करी गुनो नोंधी वधु तपास हाथ धरी छे। डीजीपी सर बॉर्डर रेंज आईजीपी सर अने एसपी सर नी सूचना थी प्रोहिबिशन नी प्रवृत्ति नेशनल बोर्ड करवा बाबते गईकाले दियोदर डिविजन में अमे टोटल 31 केसो पड़ेला हता। जेमां भाबर अबासणा गाम में एलसीबी ने खानगी राहे बातमी मळता કે આ કામના જે આરોપી છે પ્રહલાદજી મણાજી ઠાકોર એ પોતે પોતાના રહેઠાણ મકાનમાં ગેરકાયદેસર દારૂનો ધંધો કરતા હોય જે બાબતે એલસીબીના સ્ટાફે 2 પંચો લઈને તેના ઘરે રેડ કરતા પ્રહલાદજી ઠાકોર હાજર ન મળી આવતા એના ઘરની આગળ એને જે દુકાન બનાવી છે પતરાવાળી એ દુકાનમાં તપાસ કરતા વિદેશી આઈએમએફએલની 4 બોટલ મળી આવેલી અને પ્રહલાદજી ઠાકોર છે એના વિરુદ્ધ 4 બોટલનો કેસ કરેલો। અને આ જ મકાનની દુકાનની આગળ જે કામના બીજા આરોપી છે રમેશભાઈ નાગજીભાઈ ઠાકોર જે કોંગ્રેસ એમએલએ ગેનીબેનના સગાભાઈ છે એ રમેશજી નાગજીભાઈ ઠાકોર પોતે લથડતી હાલતમાં દારૂ પીધેલી હાલતમાં મળી આવતા ત્યાં બી પંચો સમક્ષ એનું અંગઝડતી કરતા એમની પાસેથી પણ વિદેશી દારૂની 2 બોટલ મળી આવેલી તો તેમના વિરુદ્ધ પણ 66B પ્રોએક્ટની પ્રોએક્ટ 85 અને 65A મુજબ ગુનો દાખલ કરેલો હતો। તેમને વિદેશર ભાવર પોલીસ સ્ટેશનમાં એમની અટકાયત કરેલી હતી અને પોતે દારૂ પીધેલી હાલતમાં હોય અને છાટકા બનેલા હોય એમનું બ્લડ સેમ્પલ લેવડાવવામાં આવેલું હતું। બ્લડ સેમ્પલ લઈ અમે એફએસએલ ખાતે મોકલી આપવામાં આવેલું છે અને ગઈકાલે અમે ટોટલ અમારા દિવ્યોદર ડિવિઝનમાં 31 કેસો કરેલા હતા જેમાંનો 1 કેસ અબાસણા ગામે એલસીબીના સ્ટાફ દ્વારા કરવામાં આવેલો હતો। એલસીબી એ ઘણા ટાઈમથી એ દારૂની લાઈનો ચલાવે અને એમાં અમે નડતરૂપ હોવાથી કોઈને કોઈ રીતે દબાવવા માટેના પ્રયત્નો છે। પહેલા અમારા આગેવાન ઉપર પાછળના કાગળો કર્યા એમાં પણ એમનો મનસુબો બહાર ના આવ્યો। ભૂતકાળની અંદર અમે રેડો પાડવા ઉપર લૂંટના કેસ દાખલ કરવામાં આવ્યા એમાં પણ અમે કાયદાના સહારે ન્યાય મેળવ્યો અને વર્તમાન સમયમાં ડીઆર ગઢવી કે જે એલસીબીમાં કોઈ એને પોસ્ટિંગ થયેલું નથી પણ માત્ર એસપીનો માનીતો હોવાથી લાઈનો ચલાવવા માટે આ કાવતરા કરી રહ્યા છે ત્યારે જે પ્રકાશ ચૌધરી એને ભૂતકાળમાં પણ અમારા પરિવારને દબાવવા માટે એનું પોતાનું દારૂ લઈને આવીને ઘરની બાજુમાં મૂકીને કેસ કરવા માટેના પ્રયત્નો કર્યા હતા અને એ વખતના ગૃહમંત્રી પાસે અમે રજૂઆત પણ કરેલી તપાસના અંતે જ્યારે ખોટું ઠર્યું ત્યારે પણ એની પાછળ પોલીસે કાર્યવાહી કરેલી હતી પણ વાત એ આ પોલીસે કોના ઉપર કેસ કર્યો એ નથી। વાત એટલી છે કે તમે પોલીસની સામે લડો અને એમની લાઈનો બંધ થાય એમના બુટલેગરોને છાવરવા માટેના પ્રયત્નો અને એલસીબી માત્ર 3 ક્વાર્ટર માટે કરીને 100 કિલોમીટર માટે પાલનપુરથી ભાભર આવવું પડે આવડી મોટી ગંભીરતા બનાસકાંઠા એસપીએ અને પોલીસ ડિપાર્ટમેન્ટે લીધી હોત તો આજે આ બનાસકાંઠાની તમામ પોસ્ટો ઉપર ચેકપોસ્ટો ઉપર જે દારૂ રેલમસેલ થાય છે એ કદાચ રોકી શક્યા હોત। એટલે અમને દબાવવા માટેનું પોલીસનું ભૂલભર્યું પગલું છે। ભૂતકાળની અંદર અમે દારૂ માટે લડ્યા હતા વર્તમાનમાં લડી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ આનાથી ડબલ તાકાતથી અમે પોલીસ સામે દારૂ બંધી માટે લડવાના છીએ। એટલે કાયદો કાયદાનું કામ કરશે કોઈ પરિવારને દબાવવાથી કે ખોટા કેસો કરવાથી અમારી રાજકીય કારકિર્દીને કોઈ લાજ લાગવાની નથી। અમારું મવડી મંડળ હોય અમારા વિસ્તારના લોકો હોય એમને ખબર છે કે ભૂતકાળની અંદર પણ આ જ પોલીસ અધિકારીઓએ મારા ઉપર એમને પોલીસ કોન્સ્ટેબલને મારી નાખેલો અને મારા ઉપર 306 દાખલ કરેલી આ જ પોલીસ અધિકારીઓ કે જેમને મેં વિધાનસભામાં બુટલેગરોના નામ આપેલા અને એ ટાઈમે પણ અમારા માણસો ઉપર કેસ કરેલા આ જ પોલીસે
18 પાંચે અમારા માણસો પર ખોટી રીતે કેસ દાખલ કરીને પાછા કરવા માટે કરેલું આજ પોલીસે ગઈકાલે મારા ભાઈ ઉપર કેસ કરેલો છે એટલે આ પોલીસે અમારા ઉપર ખોટું કરવા માટેનો આ પહેલો કિસ્સો નથી ભૂતકાળની અંદર અનેક કિસ્સા છે એનાથી કાંઈ ફેર પડ્યો નથી અને આવનાર સમયની અંદર પણ કરશે તો પણ અમે એની સામે તાકાતથી લડીશું।